છત્તીસગઢથી ભારતમાં એન્ટ્રી થાય છે વરસાદની, પરંતુ ગુજરાતની શું સ્થિતિ હોય છે, ગુજરાતમાં કયા ઝોનમાં કેવી રીતે એન્ટ્રી કરે છે ચોમાસું, તે જોઈશું બિગ બોલ પર, જેથી કરીને આપ વધારે સારી રીતે સમજી શકો કે કઈ જગ્યાએ ક્યાં કેમ વરસાદ વધારે વહેલો થાય છે અને લાંબા ગાળા સુધી ટકતો હોય છે. તેમાં સૌથી પહેલા આપ જુઓ દક્ષિણ ગુજરાત, કારણ કે દક્ષિણમાંથી ગુજરાતમાં એન્ટ્રી થાય છે અને દક્ષિણ ગુજરાતથી ચોમાસું જાય છે સૌરાષ્ટ્ર તરફ, જ્યાં સૌરાષ્ટ્રમાં મોટે ભાગે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જોતા હોઈએ છીએ અને એમાં પણ જૂનાગઢથી લઈને અમરેલી જેવા બે જિલ્લાઓ એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ દર વખતે જોવા મળતો હોય છે. ત્યારબાદ સૌરાષ્ટ્રથી જાય છે મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાતમાં જેટલા શહેર અને જિલ્લાઓ છે જેમાં આપણે અમદાવાદથી લઈને વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ તમામ ગણી શકાય, અને મધ્ય ગુજરાતથી તે કચ્છ જાય છે અને કચ્છથી ઉત્તર ગુજરાત તરફ જાય છે. એટલે આપ હંમેશા જોતા હશો કે ચોમાસાની શરૂઆત જ્યારે થઈ જાય ઉત્તર ગુજરાતમાં વરસાદ એટલો નથી જોવા મળતો શરૂઆતી તબક્કામાં. તેનું કારણ એ, કારણ કે ચોમાસું દક્ષિણથી એન્ટ્રી કરે છે અને કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં જાય છે. એટલે ગુજરાતનો આ પ્રકારનો મેપ છે કે જ્યાં ચોમાસાની એન્ટ્રી તબક્કાવાર ઝોન વાઇઝ દક્ષિણથી લઈને ઉત્તર સુધીની જર્ની કરતું હોય છે અને ચાર મહિના દરમિયાન તમામ જગ્યાએ વરસાદ જોવા મળે છે. ખાસ કરીને શરૂઆતી તબક્કામાં જોશો તો દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આપને બતાવીએ કે આગામી ત્રણ દિવસ